गुड मॉर्निंग बाळको, आजे आपणे धोरण 3 માં ચિત્રકામના વિષયમાં આપણે આજે કરશું. તો બધા પોતપોતાના ચિત્રકામનો જે ચોપડો છે એ કાઢો, સાથે પેન્સિલ, ચેક રબર, માપપટ્ટી અને શું મીણિયા કલર સાથે રાખવાના છે, બરાબર છે? તો ચાલો ચિત્રકામના ચોપડાની અંદર આપણે આજે દોરવાનું છે ચોરસમાં ભાત. શું? ચોરસમાં ભાત. તો હવે સૌ પ્રથમ આપણે શું કરશું, આવી રીતે એક આડો હાસ્યો પેન્સિલથી માપપટ્ટી મૂકીને આવી રીતે આડો હાસ્યો અને એક ઊભો હાસ્યો દોરી દો. અને એ દોરા જાય પછી આપણે અહીંયા ઉપર લખશું ચોરસમાં ભાત. શું લખશું? ચોરસમાં ભાત, બરાબર છે? હવે જુઓ, આ આપણું પેજ છે. હવે પેજની અંદર આપણે આમ બરાબર વચ્ચે ચોરસ આવે એવી રીતે દોરવાનું છે. પછી આપણે ચોરસ આપણે અહીંયા દોરી આટલામાં પતી જાય ને આ પેજ આપણું કોરું રહે તો સારું ન લાગે. ક્યાં તો આપણે ચોરસ આટલા ઉપરમાં દોરી નાખીએ ને આ બાજુ વધારે જગ્યા રહી જાય તો પણ સારું ન લાગે. તો આપણે શું ચોરસમાં ભાત દોરવાના છે તો એવી રીતે દોરશું કે એ આપણા પેજની વચ્ચોવચ્ચ ચોરસ આવે, બરાબર છે? શું? પેજની બરાબર વચ્ચે ચોરસ આવે એવી રીતે આપણે દોરવાનું છે. તો ચોરસમાં ભાત દોરવા માટે શું ચોરસ કોને કહેવાય? તો ચોરસને ચારેય બાજુ એક સરખી હોય એને ચોરસ કહેવામાં આવે. એટલે કે ચોરસને ચાર બાજુઓ હોય, બરાબર છે? તો હું અહીંયા એકવાર તમને દોરી બતાવું પછી તમે દોરજો. તો પેજની બરાબર વચ્ચે આવે એવી રીતે આપણે ચોરસ દોરવાનો છે. તો અહીંથી હું દોરવાની શરૂઆત કરું તો બરાબર 12 સેન્ટીમીટર સુધીનો હું આવી રીતે એક લીટો દોરીશ, બરાબર છે? 12 સેન્ટીમીટર. આછો આછો જ પહેલાં લીટા દોરવાના છે, એકદમ આછા આછા ધ્યાન રાખવાનું છે દોરવામાં, બરાબર છે? ત્યારબાદ આ મેં 12 સેન્ટીમીટરનું લીધું તો અહીંથી આપણે પણ આવી રીતે, કારણ કે ચોરસને શું ચારેય બાજુઓ સરખી હોય એટલે ચારેય બાજુઓ સરખી આવે એનું આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર છે? આવી રીતે આપણે સરસ રીતે ચોરસ દોરી દઈશું. જો હવે મારો ચોરસ થઈ ગયો એટલે હું હવે થોડો એને ઘાટો કરી નાખીશ. પહેલા આપણે દાબીને દોરીએ, ઘાટું દોરીએ, પછી આપણી ભૂલ પડે તો ચેક રબરથી સાફ કરીએ તો પાછો એ આપણને એ લીટા બરાબર સાફ ન થાય જાય, ઉપર દેખાયા રાખે. એટલે પહેલાં આછું આછું દોરવાના. આવી રીતે ચોરસ થઈ ગયો, જુઓ આ પેજની આમ વચ્ચોવચ્ચ જેવું આવી ગયું ને. હવે આપણે આગળ દોરશું, એની અંદર આ ચોરસ આકાર થઈ ગયો હોય એની અંદર આપણે ભાત દોરવાની છે, બરાબર છે? તો એની અંદર આપણે હવે ભાત દોરશું. હવે આપણે આગળ જોઈએ તો એની અંદર ભાત આપણે બનાવશું તો આ ખૂણો અને આ ખૂણામાં આપણે આ ખૂણાથી આ ખૂણા સુધીની આપણે લાઈન દોરશું, બરાબર? તો બરાબર ખૂણામાંથી લાઈન દોરાય એનું ધ્યાન રાખશું, બરાબર છે? આવી રીતે બરાબર માપપટ્ટી મૂકીને ખૂણામાં જ ટચ થાય એવી રીતે આપણે દોરશું. જુઓ આ થઈ ગયો લીટો બરાબર ખૂણામાં, બરાબર? હવે આપણે આ માળો દોરશું. થયું, બરાબર છે? હવે આપણે શું કરવાનું છે, હજી તમારા અંદર અલગ ડિઝાઇન દોરવી હોય તોય દોરાય અને આની અંદર આપણે ચાર અલગ કલર કરી નાખીએ તો પણ થશે, બરાબર છે? ચલો હવે આપણે શું કરશું, અહીંયા અમે જુઓ આવી રીતે આમ અહીંથી આમ વચ્ચે ઊભો અને એક આડો બીજો લીટો મેં દોર્યો છે પણ અડધો દોર્યો છે. જુઓ કર્યો આવી રીતે આમ વત્તાની નિશાની જેવું કર્યું, એવું તમારે કરીને પછી શું કરશું આપણે આ જે છે
એને આપણે આ ખૂણા સાથે જોઈન્ટ કરી દઈશું આમ અને આમ થયું. ત્યારબાદ આ ખૂણાથી આ ખૂણા સુધી જોઈન્ટ કરશું અહીંયા આવી રીતે. તો આ શું થઈ ગયું, આવી રીતે આપ તમે ચોપડો પણ ફેરવવું પડે તો ગોળ ગોળ ફેરવી શકું આમ, બરાબર છે? આવી રીતે જો થયો. હવે આવી રીતે જે આકાર બન્યા, આ આપણે ચોરસમાં દોર્યું ભાત. ચોરસમાં ભાત એટલે અલગ અલગ આપણે અંદર તમે બીજી પણ ડિઝાઇન દોરી શકો, બરાબર છે? આવી રીતે જુઓ, બરાબર ને? હવે તમે આમાં તમારા મનગમતો કલર પૂરવો હોય તો તમે પૂરી શકો, બરાબર ને? તો આપણે કલર પૂરશું, આમાં અલગ કલર પૂરીએ. આમાં મેં હમણાં ગુલાબી લીધો છે, તો તમે ગુલાબી આવી રીતે આમ પૂરી શકો. આ આકારની 12 કલર જોવો ન જોઈએ એનું ધ્યાન રાખીને આવી રીતે કલર પૂરતા જવાનું છે. કલરમાં શું મીણિયા કલરનો જ ઉપયોગ કરવાનો. જુઓ થયું, આમાં મેં ગુલાબી કર્યું હતા, એની સામેના આકારમાં પણ ગુલાબી આપણે કરી નાખશું, બરાબર? આવી રીતે આછો આછો કલર પૂરવાનો, વધારે ઘાટો ન થાય, ગંદુ ન થાય એનું ધ્યાન રાખીને પૂરશું, બરાબર છે? ચલો હવે આપણે બીજો કલર લઈએ આમાં અને આમાં લીલો કલર પૂરીએ, હે ને? ચલો આમાં લીલો કલર લઈએ આપણે, આછો આછો પૂરતા જવાનું છે આવી રીતે. જો આવી રીતે આપણે કલર કરશું આમ, બરાબર ને? પછી અહીંયા પણ આપણે કલર લીલો એમાં કર્યો તો એની સામેના પણ લીલો કલર કરશું. આ આકારની બહાર જવું ન જોઈએ એનું ધ્યાન રાખવાનું, કલર સાચવીને પૂરવાનો, ગંદુ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. આપણે અત્યારે શું દોરીએ છીએ, ચોરસમાં ભાત. તમે આના બદલે કોઈ તમને સારી અલગ બીજી ડિઝાઇન આવડતી હોય તો એની અંદર ચોરસમાં તમે અલગ ડિઝાઇન પણ બનાવી શકો મનગમતી, બરાબર છે? આ થયો કલર પૂર્યો, બરાબર છે? હવે આપણે શું કરશું, આમાં અને આમાં કલર કરશું, આમાં અને આમાં કલર કરીએ ને? તો આમાં હું વાદળી લઉં તો આમાં તમે વાદળી કલર કરી નાખો આમ, આછો આછો વાદળી કલર. ચિત્રની બહાર કલર ન જાય એનું ધ્યાન રાખવાનું, એકબીજા કલર મિક્સ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખીને આવી રીતે આછો આછો કલર પૂરશું, બરાબર છે? આમાં કયો કલર કર્યો, વાદળી, તો આમાં પણ તમે વાદળી કલર કરો આવી રીતે. આવી રીતે તમારે ચિત્રકામના ચોપડામાં બે ચિત્ર, આ ચોરસમાં ભાતનું ચિત્ર દોરવાનું છે, બરાબર છે? ચોરસમાં ભાત ચલો આમાં આપણે બીજો કલર લઈ લઈએ. તો મેં હમણાં કેસરી લીધો છે,
જો આવી રીતે આપણે કલર કરશું. આ થયું ચોરસમાં ભાત, એની અંદર આપણે શું કર્યું, કલર પૂર્યો, બરાબર ને? પછી તમે આવી કોઈ બોલપેનથી અથવા કાળી બોલપેનનો ઉપયોગ કરીને આવી રીતે, અથવા સ્કેચ પેનનો ઉપયોગ શા માટે કરશું આપણે? બોર્ડર કરવા માટે. શા માટે કરશું બોર્ડર? આપણે આવી રીતે પછી રંગ પૂરા જાય પછી પેન્સિલનો ઉપયોગ કરો તોય ચાલશે, કાળી બોલપેનનો ઉપયોગ કરીને આવી રીતે તમે બોર્ડર કરી નાખો તો આપણો આકાર સરસ ઉપસી આવે, બરાબર છે? જુઓ આવી રીતે છે ને, આવી રીતે આપણો આકાર શું ઉપસી આવશે. પણ બોર્ડર કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં સુધી લીટો હોય ત્યાં સુધી દોરાય એનું પણ ધ્યાન રાખવાનું, બરાબર છે? તમે કાળી સ્કેચ પેનનો ઉપયોગ કરીને બોર્ડર કરો તો પણ ચાલે, પણ માપપટ્ટીથી જ આવા લીટા દોરવાના હોય સીધા તો માપપટ્ટીથી જ દોરવાના, બરાબર છે? જુઓ આકાર ઉપસી આવે છે ને. આવી રીતે આકાર ઉપસી આવે એટલા માટે આપણે બોર્ડર કરશું તો ચિત્ર સરસ લાગે. આવી રીતે આપણે હવે શું કરશું, બોર્ડર કરવાની છે. જુઓ થયું, તો હવે આપણા કેવો સરસ ચિત્ર દેખાય છે. તો આવી રીતે તમારે ચોરસમાં ભાત દોરીને એની અંદર રંગ પૂરવાનો છે. અસ્તુ.